Hello students, welcome back to the platform of Imra Vidyalay classes. Last video lecture ma apne virus ni je be life cycle che reproductive cycle ena vishe charcha kari hati, lytic and lysogenic cycle. Okay, so aje apne je bacteria ni two types che matlab ke transduction na ena vishe apne charcha karishu. Okay, ટ્રાન્સડક્શન ના જે બે ટાઈપ જનરલાઇઝ એન્ડ સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન ની શરૂઆત કરીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ટ્રાન્સડક્શન ટ્રાન્સડક્શન ઇઝ ધ ટ્રાન્સફર ઓફ બેક્ટેરિયલ જીન્સ બાય વાયરસીસ. ઓકે, એટલે કે ટ્રાન્સડક્શન એ એવી પ્રોસેસ કે જેની અંદર બેક્ટેરિયલ જીન્સ એ વાયરસ દ્વારા ટ્રાન્સફર થાય છે. ઓકે, એન્ડ બેક્ટેરિયલ જીન્સ આર ઇનકોર્પોરેટેડ ઇન ટુ અ ફાજ કેપ્સિડ બીકોઝ ઓફ એરર્સ મેડ ડ્યુરિંગ ધ વાયરસ લાઈફ સાયકલ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે બેક્ટેરિયલ જીન્સને ટ્રાન્સફર કરાવવું હોય થ્રુ ધ બેક્ટેરિયો ફાજ, ઓકે, તો બેક્ટેરિયો ફાજનું જે ઇનર કોટ છે, પ્રોટીન કોટ કે જેને આપણે કેપ્સિડ કહીએ છીએ, એની અંદર બેક્ટેરિયલ જીનને ઇન્કોર્પોરેટ કરવામાં આવે છે. ઓકે, અને એ જીન ઇન્કોર્પોરેટ થયેલું પછી બેક્ટેરિયમને ઇન્ફેક્ટ કરશે ત્યારે એની અંદર જીનોમ ટ્રાન્સફર થઈ જશે. ઓકે, ધ વાયરસ કન્ટેનિંગ ધીઝ જીન્સ ધેન ઇન્જેક્ટ્સ ધેમ ટુ અનધર બેક્ટેરિયમ કમ્પ્લીટિંગ ધ ટ્રાન્સફર. ઓકે, કે જે વાયરસની અંદર આ જીનોમ આપણે ઇન્ટિગ્રેટ કર્યું છે જેને, તો એ હવે ઇન્જેક્ટ કરશે આપણો જે હોસ્ટ સેલ છે એને, ઓકે, અનધર બેક્ટેરિયમને, એન્ડ જે ટ્રાન્સફર છે એને કમ્પ્લીટ કરી દેશે. ટ્રાન્સડક્શન મે બી ધ મોસ્ટ કોમન મિકેનિઝમ ફોર જીન એક્સચેન્જ રિકોમ્બિનેશન ઇન બેક્ટેરિયા. ઓકે, એટલે કે ટ્રાન્સડક્શન છે એકદમ મોસ્ટ કોમન મિકેનિઝમ છે, રાઈટ, જે કન્જ્યુગેશન છે એન્ડ ટ્રાન્સફોર્મેશન છે, એના સિવાય આ ટ્રાન્સડક્શન પણ એક કોમન મિકેનિઝમ છે કે જેના થ્રુ આપણે જીન એક્સચેન્જ પણ કરાવી શકીએ છીએ અને એના થ્રુ રિકોમ્બિનેશન થઈ અને એક નવું જે જીન સ્ટ્રક્ચર છે આપણને મળે છે. ઓકે, સો દેર આર ટુ વેરી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટ્રાન્સડક્શન. ટ્રાન્સડક્શનના બે ડિફરન્ટ ટાઈપ્સ છે. ઓકે, જનરલાઇઝ ટ્રાન્સડક્શન એન્ડ સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન. ઓકે, સો ફર્સ્ટ જે ટાઈપ છે એના વિશે આપણે આજે જોઈએ. તો જનરલાઇઝ ટ્રાન્સડક્શન અકર ડ્યુરિંગ ધ લાઇટિક સાયકલ ઓફ વિરુલન્ટ એન્ડ ટેમ્પરેટ ફાજ એન્ડ કેન ટ્રાન્સફર એની પાર્ટ ઓફ ધ બેક્ટેરિયલ જીનોમ. ઓકે, હવે લાઇટિક એન્ડ લાઇસોજેનિક સાયકલ વિશે તમે જાણો છો. ઓકે, સો જનરલાઇઝ ટ્રાન્સડક્શન એ એવા ફાજની અંદર, મતલબ કે એમાં થાય છે કે જે લાઇટિક સાયકલ દ્વારા રિપ્રોડક્શન કરતા હોય. ઓકે, એન્ડ એ વિરુલન્ટ અથવા તો ટેમ્પરેટ જે ફાજ હોઈ શકે છે, મતલબ કે, ઓકે, એન્ડ કેન ટ્રાન્સફર એની પાર્ટ ઓફ ધ બેક્ટેરિયલ જીનોમ, એટલે કે એમના બેક્ટેરિયલના કોઈ પણ બેક્ટેરિયલ જીનોમનો કોઈ એની ગમે તે પાર્ટને ટ્રાન્સફર કરી શકે છે. ઓકે, ડ્યુરિંગ ધ એસેમ્બલી સ્ટેજ, એટલે કે જ્યારે એસેમ્બલી બને છે, એસેમ્બલીમાં જે વાયરલ પાર્ટિકલનું પ્રોડક્શન થાય છે જુદા જુદા, ઓકે, તો એ વખતે વેન ધ વાયરલ ક્રોમોઝોમ્સ આર પેકેજ ઇન ટુ પ્રોટીન કેપ્સિડ, એટલે કે જ્યારે જે જુદા જુદા કોમ્પોનન્ટ પ્રોટીન કોડ છે, તેલ, જીનેટિક મટીરિયલ વાયરસનું, એ બધું એસેમ્બલી બનાવે છે અને આખો એક વાયરસ બને છે. ઓકે, તો એ વખતે જે કેપ્સિડની અંદર એનું જે જીનેટિક મટીરિયલ આવવું જોઈએ. ઓકે, સો ક્રોમોઝોમ્સ આર પેકેજ ઇન ટુ પ્રોટીન કેપ્સિડ, એટલે કે ક્રોમોઝોમ એના જે પ્રોટીન કેપ્સિડની અંદર પેકેજ થાય છે. રેન્ડમ ફ્રેગમેન્ટ્સ ઓફ ધ પાર્શિયલી ડિગ્રેડેડ બેક્ટેરિયલ ક્રોમોઝોમ ઓલ્સો મે બી પેકેજ બાય મિસ્ટેક. હવે આ વખતે જ્યારે પેકેજિંગ ચાલુ હોય છે, મતલબ કે જ્યારે પેકેજિંગ એનું ડીએનએ જે બેક્ટેરિયલ જીનોમ સાથે
એની અંદર પણ ઇન્ટિગ્રેટ થઈ જાય છે. એટલે પેકેજિંગ થાય છે વાયરલ પાર્ટિકલનું એના ડીએનએનું કેપ્સિડની અંદર, અને એ વખતે બેક્ટેરિયલ જીનોમ પણ એની સાથે પેક થઈ જતો હોય છે. ઓકે, બિકોઝ ધ કેપ્સિડ કેન કન્ટેન ઓનલી અ લિમિટેડ ક્વોન્ટિટી ઓફ ડીએનએ, ધ વાયરલ ડીએનએ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ. ઓકે, વાયરલનું જે વાયરસનું ફાજનું જે પોતાનું ડીએનએ છે એ કેપ્સિડમાં આવવું જોઈતું હતું, એની જગ્યાએ જ્યારે આર્યું રેન્ડમલી જ્યારે પેકેજિંગ થતું હોય છે એ વખતે બેક્ટેરિયલ ડીએનએ અંદર આવી જાય છે, જે પ્રોટીન કોડ છે એ ભરાઈ જાય છે. તો વાયરલ ડીએનએ એ અન મતલબ કે એમ જ રહેશે. ઓકે, અનપેકેજ્ડ બીકોઝ ઓફ ધ કેપ્સિડ કેન કન્ટેન ઓનલી લિમિટેડ ક્વોન્ટિટી, એટલે કે લિમિટેડ ક્વોન્ટિટી જ કેપ્સિડ કેરી કરી શકે છે, એટલા માટે ધ વાયરલ ડીએનએ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ, એનું પોતાનું ડીએનએ છે એ બહાર રહી જાય છે. ક્વોન્ટિટી ઓફ બેક્ટેરિયલ ડીએનએ કેરીડ ડિપેન્ડ્સ પ્રાઇમરીલી ઓન ધ સાઇઝ ઓફ ધ કેપ્સિડ. ઓકે, હવે કેટલી ક્વોન્ટિટી એ કેરી કરી શકે છે બેક્ટેરિયલ ડીએનએ, ક્વોન્ટિટી ઓફ બેક્ટેરિયલ ડીએનએ કેરીડ જે ફાજ પાર્ટિકલ કેપ્સિડ છે એ કેટલી ક્વોન્ટિટી ડિપેન્ડ કેરી કરશે, ડિપેન્ડ કરે છે એની સાઇઝ ઉપર. કેપ્સિડની સાઇઝ જેટલી વધારે એટલી ક્વોન્ટિટી એ બેક્ટેરિયલ ડીએનએની અને હોસ્ટ પોતાના ડીએનએનું કેરી કરી શકશે. ઓકે, ધ P22 ફાજ ઓફ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ યુઝ્યુઅલી કેરીઝ અબાઉટ 1% ઓફ ધ બેક્ટેરિયલ જીનોમ. હવે સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ જે બેક્ટેરિયા છે એનો P22 ફાજ એ અબાઉટ 1% જેટલો જે બેક્ટેરિયલ જીનોમ છે એને કેરી કરી શકે છે. ઓકે, એના સિવાય ધ P1 ફાજ ઓફ ધ ઇકોલાઈ એન્ડ વેરાયટી ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કેરીઝ અબાઉટ 2 to 2.5% ઓફ ધ જીનોમ. ઓકે, હવે આ જે P1 ફાજ છે ઇકોલાઈનો અને એના સિવાય ઘણા નેગેટિવ જે બેક્ટેરિયા છે, ઓકે, એના ફાજીસ છે એ 2 to 2.5% ઓફ ધ બેક્ટેરિયલ જીનોમને કેરી કરી શકે છે. ઓકે, સો ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ કેપ્સિડ સાઇઝ ઓફ ધ બેક્ટેરિયો ફાજ. ઓકે, જેટલી કેપ્સિડની સાઇઝ વધારે એટલું ડીએનએ કેરી કરી શકશે. ઓકે, ધ રિઝલ્ટિંગ વાયરસ પાર્ટિકલ ઓફન ઇન્જેક્ટ્સ ધ ડીએનએ ઇન ટુ અનધર બેક્ટેરિયલ સેલ બટ ડઝ નોટ ઇનિશિએટ અ લાઇટિક સાયકલ. ઓકે, હવે જે રિઝલ્ટિંગ વાયરસ પાર્ટિકલ હશે જે આના થ્રુ બનશે, ઓકે, જેમાં બેક્ટેરિયલ ડીએનએ આવ્યું હતું, ઇન્જેક્ટ ધ ડીએનએ ઇન ટુ અનધર બેક્ટેરિયલ સેલ, એ કોઈ બીજા બેક્ટેરિયમની અંદર એનું ડીએનએ ઇન્જેક્ટ કરી દેશે, બટ એ કોઈ લાઇટિક સાયકલને ઇનિશિએટ કરશે નહીં, એમ જ રિમેઇન એમ જ રહેશે. ઓકે, ધીસ ફાજ ઇઝ નોન એઝ જનરલાઇઝ ટ્રાન્સડ્યુસિંગ પાર્ટિકલ. એટલે આવા જે ફાજીસ હશે એને આપણે જનરલાઇઝ ટ્રાન્સડ્યુસિંગ પાર્ટિકલ કહીશું. ઓકે, ટ્રાન્સડ્યુસિંગ પાર્ટિકલ ઓર ફાજ. એન્ડ ઇઝ સિમ્પલી અ કેરિયર ઓફ જીનેટિક ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ઓરિજિનલ બેક્ટેરિયમ ટુ અનધર સેલ. ઓકે, એ સિમ્પલી એકમાંથી બીજાની અંદર જસ્ટ કેરિયર તરીકે યુઝ થાય છે, ઓરિજિનલ જે બેક્ટેરિયમ હતો એનાથી કોઈ અનધર બેક્ટેરિયમની અંદર. ઓકે, એઝ ઇન ટ્રાન્સડક્શન વન્સ ધ ડીએનએ હેઝ બીન ઇન્જેક્ટેડ ઇટ મસ્ટ બી સોરી એઝ ઇન ટ્રાન્સફોર્મેશન. ઓકે, વન્સ ધ ડીએનએ હેઝ બીન ઇન્જેક્ટેડ ઇટ મસ્ટ બી ઇન્કોર્પોરેટેડ ઇન ટુ ધ રેસિપિયન્ટ સેલ ક્રોમોઝોમ ટુ પ્રિઝર્વ ધ ટ્રાન્સફર જીન્સ. ઓકે, એટલે કે ટ્રાન્સફોર્મેશનની અંદર જ્યારે એકવાર આપણે ડીએનએને ઇન્જેક્ટ કરીએ છીએ તો ઇટ મસ્ટ બી ઇન્કોર્પોરેટેડ, એટલે કે હોસ્ટની સાથે ઇન્કોર્પોરેટ થવું જરૂરી છે, જો એ નહીં થાય તો ડિગ્રેડ થઈ જશે, રાઈટ. અને ટ્રાન્સફોર્મેશન એ સ્ટેબલ ટ્રાન્સફોર્મેશન નહીં કહેવાય, અનસ્ટેબલ ટ્રાન્સફોર્મેશન કહેવાશે. ઓકે, બટ એવું અહીંયા નથી હોતું ટ્રાન્સડક્શનની અંદર, ઇટ્સ નોટ નેસેસરી. ઓકે, સો ધ ડીએનએ રિમેન્સ ડબલ સ્ટ્રેન્ડેડ ડ્યુરિંગ ટ્રાન્સફર એન્ડ બોથ સ્ટ્રેન્ડ્સ આર ઇન્ટિગ્રેટેડ ઇન ટુ ધ એન્ડોજીનોટ્સ જીનોમ. ઓકે, ડીએનએ એ ડબલ સ્ટ્રેન્ડેડ આવી રીતે જે ઇન્જેક્ટ થયેલું છે એ રહી શકે છે. ઓકે, એન્ડ એ સ્ટ્રેન્ડ એની અંદર ઇન્ટિગ્રેટ પણ થયેલી રહી શકે છે. ઓકે, સો અબાઉટ
70 to 90% of the transfer DNA is not integrated, but often is able to survive and express itself. Okay, 70 to 90% જેટલું DNA છે, ટ્રાન્સફર DNA, એ ઇન્ટિગ્રેટ થતું નથી, બટ એમ જ રહે છે, પણ તો પણ એ સર્વાઈવ કરી શકે છે અને એક્સપ્રેસ પણ કરી શકે છે. ઓકે, અબોર્ટિવ ટ્રાન્સડક્શન ડક્ટન્સ આર બેક્ટેરિયા દેટ કન્ટેન ધીઝ નન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સડ્યુસિંગ DNA એન્ડ આર પાર્શિયલ ડિપ્લોઇડ. ઓકે, એટલે કે આ જે અબોર્ટિવ મોડ છે ટ્રાન્સડક્શનનો, એની અંદર આવું જ હોય છે. બેક્ટેરિયલ જે DNA ટ્રાન્સફર થયું છે એ અંદર સ્ટેબલી ઇન્ટિગ્રેટ પણ નથી થતું કે એ ડિગ્રેડ પણ નથી થતું, બટ એની અંદર રિમેઇન રહે છે. ઓકે, તો એને આપણે કહીશું અબોર્ટિવ ટ્રાન્સડક્શન. ઓકે, સો અહીંયા તમને ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપની અંદર બેક્ટેરિયલ જે ફાજ છે એ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે અને એનું જીનેટિક મટીરિયલ ટ્રાન્સફર કરે છે. ઓકે, એના પછી એ હોસ્ટનું જે DNA છે એને બર્સ્ટ કરી દેશે. ઓકે, એટલે કે ડિસ્ટ્રક્શન ઓફ ધ હોસ્ટ DNA, ડિસ્ટ્રક્ટ કરી અને એને સિન્થેસિસ ઓફ વેરિયસ DNA એન્ડ કોટ પ્રોટીન્સ. ઓકે, હવે આની અંદર ઘણા બધા વેરિયસ DNAનું એ સિન્થેસિસ કરશે અને એની આજુબાજુમાં કોટ પ્રોટીન્સ બનાવવાનું સ્ટાર્ટ કરશે. ઓકે, વાયરસ કેપ્સિડ સિન્થેસિસ એન્ડ વાયરસ એસેમ્બલી. ઓકે, વાયરસનું જે કેપ્સિડનું સિન્થેસિસ હશે અને પછી એની એસેમ્બલી બનશે. એસેમ્બલી બનતી વખતે જે વાયરલ પાર્ટિકલ છે એના સાથે બેક્ટેરિયલ પાર્ટિકલ પણ જતો રહેશે. ઓકે, સો લાઇસિસ ઓફ સેલ વિથ લાઇસિસ ઓફ સેલ વિથ રિલીઝ ઓફ ફાજ પાર્ટિકલ્સ એન્ડ સબસિક્વન્ટ ઇન્ફેક્શન ઓફ અનધર સેલ. ઓકે, આ રીતે લાઇસિસ થઈ અને એ અનધર જ્યારે બીજા કોઈ બેક્ટેરિયમને ઇન્ફેક્ટ કરશે ત્યાંની વાત છે. તો સર્વાઇવલ ઓફ ડોનર DNA, આ છે એ અબોર્ટિવ ટ્રાન્સડક્શન છે જ્યારે આ અનસક્સેસફુલ જીન ટ્રાન્સફર. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ સ્ટેબલ જીન ટ્રાન્સફર. ઓકે, અહીંયા ઇન્ટિગ્રેશન થશે જીનોમની અંદર, એ ડિગ્રેડેશન થઈ જશે અને અહીંયા સર્વાઇવલ ઓફ ડોનર DNA. ઓકે, સો આ હતું તમારું જે ફર્સ્ટ ટાઈપ જનરલાઇઝ ટ્રાન્સડક્શન. ઓકે, હોપ યુ લાઈક ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.